મારું નામ જાડેજા દિલીપસિંહ રણમલજી, માજી સરપંચ. માજી સરપંચ શ્રી, અત્યારે જો પુલિયાનું કામ જે થાય છે, શું છે, કઈ પોઝિશન છે આ કામની? એટલે પુલિયાનું કામ થાય છે, કાલના તારીખમાં અમે જે જાહેરાત આપી મહાનિજવારાના માધ્યમથી, જે અમે બતાવ્યું કે ભાઈ આમાં તિરાડું પડેલી છે, લોખંડ નથી વપરાતું બરોબર, પછી જે પણ કાંકરી ને બધું મિક્સ કરવું પડે તો આમાં કાંકરી બી નથી, રેતીથી કામ ચાલુ છે. રેતી કેવી દેખાય છે તમને? રેતી તો હવે સમજી લો કે માટી જેવી અમને મિક્સિંગમાં લાગે છે. બરોબર. ને આ ડાયવર્જન કેવો બનાવ્યો છે એ લોકોએ? ડાયવર્જન બી કાચો બનાવ્યો છે એકદમ. બરોબર. જે ફોરેસ્ટ ખાતા વારે પાસે કોઈ પરમિશન લીધી છે આ ઝાડ કટિંગ કરી છે, મોટા મોટા ઝાડો? ના, એ લોકોએ કોઈ જાતની પરમિશન એમ લીધી નથી. મીઠા ઝાડ જો આ બાજુમાં કાઢેલું પડ્યું છે, એ દેશી બાવળી. કેટલા છે? 1, 5 કે 10 કેટલા છે? એ તો રોડ ઉપર ઘણા બાવળીએ કાઢેલા છે આખે. હવે તમારું શું માંગ છે? અમારું માંગ છે કે જે 100% કામ થવું જોઈએ, પુલિયાનું જે કામ છે એ 100% થવું જોઈએ. એકદમ બોગસ કામ થયેલું છે. અને કાલની તારીખમાં જે તિરાડોને પડેલી હતી, કાલે ન્યૂઝમાં પણ આપેલું છે અને એમને કીધેલી તો આ રાતોરાત બંધ કરવામાં આવી છે. સાઈડમાં જો ખોદકામ થયો છે એમાં કાંકરી તમને શું લાગે છે, ઓછી નાખી છે એવું લાગે છે? એટલે સાઈડમાં પણ કામ કરેલો છે, એમાં ઘણું બગાડેલું કામ છે, એમાં કોઈ સારું કામ વ્યવસ્થિત નથી કરેલું. હવે તમારી શું માંગ છે? અમારું માંગ છે કે અમારે કામ જે કર્યું છે એ 100% કામ પૂરું કરે. અને ત્યાં સુધી તમે કામ કરવા નહીં દો ને? ત્યાં સુધી જ્યાં સુધી એમને મંજૂરી હોય, ઝાડ કટિંગની મંજૂરી હોય તો બતાવે, અને આ જે એમનો જે પીઓ એમને મળેલું હોય કોન્ટ્રાક્ટરને, એનઓસી ને બધી, કે ભાઈ અમારે આટલું માલ વાપરવાનું છે, આટલું લોખંડ વાપરવાનું છે, એ બતાવે અમને. કે જ્યારે કામ ચાલુ થાય ત્યારે કોઈ સરકારી અધિકારી ત્યાં રહે છે કે નથી રહેતા? ના, અહીંયા કોઈ જાતનો સરકારી અધિકારી આજ દિવસ દેખાણું નથી અમને. એન્જિનિયર કોઈ નથી? એન્જિનિયર છે જ નહીં કોઈ. બરોબર. પોતાની રીતે કામ કરે છે? પોતાની રીતે કામ કરે છે. ઠીક છે. અગર જો એન્જિનિયર હોય તો કાલે તિરાડ વાળું કામ પણ અમે બતાવી શકીએ. તો રાતોરાત બંધ થઈ ગયું, આ તમે જોઈ શકો છો બાજુમાં પુલિયામાં રાતોરાત બંધ કરેલું છે ને, તે પ્લેટ લાગેલી છે, રાતોરાત કામ થયું છે.